પરસોત્તમ પરિબાપુ બિરજુભાઈ બેઠેલા બધા કલાકારો પોપટભાઈ થી માંડી અને અમે ઠાકર ની વાત કરી તો તમને પરહ ન થાય તો કુળ ની કિરત સાંભળી મનમાં આવે નહીં મોજ એને ગણવા રણ ના રોજ હાસુ હરટીઓ ભણે એટલા માટે મને છેલ્લે યાદ આવે છે આ કડીમાં ધનકર ધારમ ગંગારમ મન દુઃખ ભારમ મારમ મારમ હા હા હારમ હોકારમ
શ્યામલથી કૃપા છે ને કે લાખાના ઠાકરની હજી પ્રોગ્રામ એવા થશે આયા કે મીડિયા વાળા આટા મારતા હશે એકચ્યુઅલી આ રૂપિયા આવે છે ક્યાંથી એ ઠાકરની કૃપા છે બાપુ આ પુરાવો છે બીજો આનો પુરાવો કયો હોય દાસી જીવનને ભગવાન મળે ને ઘોઘાવદરના ફાધરમાં આ પીરાય છે એટલે વાત પેલી કરી દઉં એટલે ગોંડલ દરબાર સાહેબને ખબર પડી સંગ્રામસિંહને કે ઘોઘાવદર એટલે ગોંડલનું ગામ અને સાહેબ કાયાને રાધા કીધી ને આ તમને કીધો કાન પછી ભૂલી ગયો દેહનું ભાન થઈ તું દાસી કહેવાનો દાફડા પોતાના શરીરનું ભાન ભૂલી જાય અને એને ભગત કહેવાય નગા લાખા પોતાનું ભાન ભૂલી ગયો છે ને તઈ દ્વારકાના દેવળ વાળો સામો હાલ્યો હશે બાપા હવે હું આવું છું તારે નહીં આવવું પડે હો વાત હું કરે ઠાકર નથી મળતા સાહેબ આ ડોમી દેવાની તૈયારી હોય ને બીજાની તૈયાર કરેલી નનામીમાં હુઈ જવાની તૈયારી હોય ને તઈ ઠાકર આવે છે ભાઈ નરસિંહ મહેતાને પહેલા વહેલા ભગવાન શિવ મળે છે
કનૈયો નથી મળતો. અને ભાણવડના ડુંગરની માથે જેથી નરસિંહ મહેતાને કીધું, ભગવાન શિવ પ્રસન્ન થયા ને નરસિંહ મહેતાને.